મુંદ્રા તાલુકાને શહેર કોંગ્રેસ દ્વારા આજે તાલુકાને જિલ્લા પંચાયત ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે કોંગ્રેસના પ્રદેશ પ્રભારીઓની હાજરીમાં કચ્છ જિલ્લા કોંગ્રેસનું પ્રથમ અધિવેશન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકરોને અત્યારથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવાની તૈયારીમાં લાગી જવા વક્તાએ જણાવ્યું હતું. મુંદ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિશોર પિંગોલે આવનારી ચૂંટણીઓમાં સંગઠિત બની પ્રજાની વચ્ચે રહી તેમના પ્રશ્નો સાંભળી ચૂંટણીની તૈયારીમાં લાગી જવા કહ્યું હતું. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ હંમેશા પ્રજાની વચ્ચે રહ્યો છે, તેમાં પણ મુંદ્રા તાલુકાની પ્રજા અને આગેવાનો કોંગ્રેસ પક્ષ સાથે રહ્યા છે. લખપતથી રાપર સુધી તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર થયેલા હોવાથી પ્રજા હવે તેમને મત આપશે નહીં. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના પતન પાછળ આંતરિક અસંતોષ તેમજ ચૂંટણી સમયે યોગ્ય ઉમેદવારની પસંદગી ન થવાનું કારણ છે, ત્યારે કાર્યકરોને સંગઠિત થવા પર ભાર મુકાયો હતો. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રહીમભાઈ સોરા તેમજ દિનેશ મકવાણાએ પણ કાર્યકરોને સંબોધન કર્યું હતું. અને ખાસ કરીને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષનો સંદેશો લોકો સુધી પહોંચે એના માટે પાર્ટીએ જે કંઈ પ્રદેશ કોંગ્રેસ તરફથી સૂચના મળી છે એના ભાગરૂપે અહીં શરૂઆત કરી છે. અને આજે મુંદ્રા તાલુકામાં જોતા એક ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે જિલ્લા પંચાયત અને રાજ્યમાં અને હમણાં છેલ્લે છેલ્લે કેન્દ્રમાં જે રીતનું જે શાસન લોકોની સમક્ષ દેખાણો અને લોકો અત્યારે જબરદસ્ત રીતે ભારતીય જનતા પાર્ટી વિરોધી માનસિકતા તૈયાર કરી લીધી છે અને કોંગ્રેસ પક્ષ આવનારા દિવસોમાં મજબૂત રીતે બહાર આવશે. માંડવીની ભાટિયા હોસ્પિટલ ખાતે છેલ્લા 1.5 વર્ષથી નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં ડાયાબિટીસ અને બીપીના દર્દીઓને ચકાસણી તેમજ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. ભાટિયા હોસ્પિટલના ડોક્ટર જય મહેતા તેમજ ભુજના જીતેન પારીખ આ કેમ્પમાં સેવા આપી રહ્યા છે. દર મહિનાના છેલ્લા રવિવારે ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, તો બાળકોને સુવર્ણપ્રાસના ટીપા પીવડાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ બંને પ્રકારના કેમ્પમાં દર મહિને મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લઈને નિદાન કરાવે છે. ભુજની મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ દ્વારા સંગીતમય કાર્યક્રમ યોજાઈ ગયો. કોલેજમાં શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવનાર છાત્રાઓએ વિવિધ સંગીતમય રચનાઓ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. સંગીતનું શિક્ષણ મેળવનારી છાત્રાઓને પોતાની પ્રતિભા રજૂ કરવા પ્લેટફોર્મ મળે અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય તે હેતુથી આ ખાસ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છાત્રોએ જૂના ક્લાસિકલ હિન્દી ફિલ્મ ગીતો ઉપરાંત ધાર્મિક ગીતો રજૂ કર્યા હતા. શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ મેળવનાર છાત્રાઓ દ્વારા કરવામાં આવેલ પરફોર્મન્સથી આમંત્રિત અતિથિઓ ભારે પ્રભાવિત થયા હતા. તો આવો આપણે પણ માણીએ સંગીતમય કાર્યક્રમની એક નાનકડી ઝલક. સમાચારમાં હવે એક નજર ન્યૂઝ અપડેટ્સ પર. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.